वर्णिवेशरमणीयदर्शनम् मंदहासरुचिरा ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा भक्तों ने खूब हित थी जय श्री स्वामीनारायण। हरिचरित्रामृत सागर ग्रंथना पूर त्रीजा तरंग 24 आ कथा अपने श्रवण करिए छे। भगवान श्रीहरिनी कृपा थी सामान्य अने साधनाहीन व्यक्तिओने पण सिद्धोने जेवा दर्शन थाय एवा समाधिना दर्शन थया। 60 चक्रोने निहाळ्या। एनुं वर्णन करता हता, ए वर्णन आपणे आ कथामां सांभळीए छीए। आ योगशास्त्रनी थोड़ी वात आपणे काले सांभळी। मूळ तो आ शास्त्रनो सार एटलो ज छे। यम आदि कह्या 60 अंग तेनो पामीने पूरो प्रसंग। मन शुद्ध ते जोगीनु थाया मोक्ष बाधक संचेत जाय। योग शास्त्र नु फल शुं छे? आटली बधी मेहनत करे छे, यम करे, नियम करे, आसन करे, प्राणायाम करे, प्रत्याहार करे, ध्यान करे, आनु फल शुं? एमन शुद्ध ते जोगीनु थाया ए मोक्ष बाधक संचेत जाय। एनु मन शुद्ध थाय, बीजो शुं थाय? मोक्ष बाधक, मोक्षना मार्गमा बाधारूप संचित कर्म। कर्म 3 प्रकारना छे, क्रियमाण कर्म, प्रारब्ध कर्म अने संचित कर्म। जीवने वधारेमां वधारे नडे छे ना करेला कर्म। न जोवानुं जेणे जोयुं छे, वारंवार जोयुं छे, ए आंखो बंध करीने मूर्तिनुं ध्यान करे तो पण शुं देखावानुं? स्पष्ट छे ने? करेला कर्म जीवने एक जन्म नहीं हजारों जन्म सुधी नड़े छे। એટલા માટે તો કયું છે, અરે મન સમજ સમજ પગ ધરીએ, અરે મન સમજ સમજ પગ ધરીએ, અરે મન इस जग में अपना नहीं कोई। आ जगत मां मानस मारू मारू मानी मोह ममता ने आसक्ति में एवो फसाय छे जे खरेखर पोतानु नथी। परछायाने पकड़वा जेवी वात छे। एटला माटे कर्म करता पहेला विचार करो મોક્ષને બંધન કરનારા જે કર્મ છે એ તમામ કર્મને નાશ કરવા માટે ધ્યાન એટલે કે ભગવાનની મૂર્તિ સાથે જોડાવું જરૂરી છે. હરિચરિત્રામૃત સાગરમાં આ સેમ વાત શ્રીજી મહારાજે કરી છે. હમણાં આપણે કડી જે સાંભળી એ કડી હરિલામૃત ગ્રંથમાં વિહારીલાલજી મહારાજે લખેલી છે. શ્રીજી મહારાજે જ નીલકંઠ વર્ણિ રૂપે કહી છે. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજે હરિભક્તોને સંબોધીને પત્ર લખ્યો છે. એમાં લખ્યું છે, ભગવાનના ભક્તે ધ્યાન કરવાની રીત અમે કહીએ છીએ. ભગવાનની મૂર્તિમાં તેલ ધારાની જેમ વૃત્તિ રાખવી, તેલની ધાર થતી હોય અનઇન્ટરપ્ટેડ, ટોટલી અનબ્રોકન, એક પણ દાણો, એક પણ તેલનું બુંદ છૂટું ન પડે, એક સરખી ધાર, અટક્યા વિનાની ધાર, સ્થિર ધાર. જોઈ છે ને તમે, અમારે તો રોજ તેલ ગાળવાનું ને એટલે વારંવાર આવા દર્શન થાય. એવી રીતે ભગવાનની મૂર્તિમાં ચિત્તની વૃત્તિ જોડાય, મનની વૃત્તિ જોડાય, આવી રીતે ધ્યાન કરવું. પછી મહારાજે પત્રમાં લખે છે કે આવી રીતે ધ્યાન કરે તો શું થાય? એવી રીતે ધ્યાનનો અભ્યાસ કરવાથી તેના સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાન કર્મ તે નાશ પામે છે. ભગવાનના ધ્યાન વિના ગમે એટલા બીજા સાધન કરે છતાં પણ જીવ એટલો ચોખ્ખો ન થાય. જેમ હમણાં આપણે વાત સાંભળી વચનામૃત પ્રથમનું 25મું કોષના પાણીના પ્રવાહો જુદા જુદા પડી ગયા તો એ પ્રવાહને કોઈ પણ ખેડૂ માટી નાખી રોકી શકે છે, થોડી વધારે માટી નાખી એને બીજી દિશામાં વાળી શકે છે. પણ એ 20 પ્રવાહ જુદા જુદા છે, એક સાથે ભેગા થાય એક મોટા ધોરિયામાં, નર્મદાની કેનાલની જેમ એ પ્રવાહ વહેતા હોય, એને શું ખેડૂ રોકી શકે ખરો? રોકી શકે? એને માટી નાખી વાળી શકે ખરો? એવી રીતે આપણા મનને, ચિત્તને જગતના વિષય રોકી શકે છે. કોઈનું ચિત્ત ધનમાં, રૂપમાં, શબ્દમાં, સ્પર્શમાં અટવાઈ જાય છે, અટકી જાય છે. કારણ શું? ચિત્તની વૃત્તિ વિખરાયેલી છે. એ વિખરાયેલી વૃત્તિ એકત્રિત થાય, એક વિષયમાં, ભગવાનની મૂર્તિમાં સ્થિર થાય, ચોટી જાય, પછી ગમે તેવા વિષય અંદર આવે ને, મહારાજ એમ કહે એ પ્રવાહ એવો હોય એમાં ગમે તે વસ્તુ આવે ને બધું તણાઈ જાય. ઘોડાપૂર હોય, ઘોડા હાથી જેવા પ્રાણી હોય તે પણ ખેંચાઈ જાય. એમ ગમે તેવા કામ ક્રોધાદિક વિષયો સામે આવે ને છતાં પણ એમાં બધા તણાઈ જાય. ક્યારે? મૂર્તિમાં ચિત્ત પરોવાય ત્યારે. રાત દિવસ હૃદયા વિશે દ્રઢ રે છે હરિનું ધ્યાન, તેણે કરે નથી આવતો અણુભાર અંગે અભિમાન. ભગવાનની મૂર્તિનું ધ્યાન હોય ત્યાં અભિમાન આવે જ નહીં. ભગવાનની મૂર્તિનું અનુસંધાન હોય ત્યાં કામ જાગે જ નહીં. રામ છે ત્યાં કામ નથી ને કામ છે ત્યાં રામ નથી. કામ આવે છે એનું કારણ છે કે રામ નથી. ગુફામાં સસલું આવે છે, ગુફામાં બકરું આવે છે એનું કારણ કે ગુફા ખાલી છે, એમાં સિંહ નથી બેઠો. સિંહ બેઠો હોય, એના શરીરની ગંધ જ એવી છે. ગુફા નહીં, આસપાસના કેટલા વિસ્તારમાં સસલા જેવું એક નાનું જીવ જંતુ કે પ્રાણી ફરકી ન શકે ત્યાં. એટલે મૂર્તિ હૃદયમાં પધરાવવી, એનું જ નામ ધ્યાન, એનું જ નામ યોગ, એનું જ નામ સમાધિ. પછી શાસ્ત્રો જુદા, રીત એની જુદી, એના માર્ગ ભલે જુદા, પણ કરવાનું છે આ. શ્રીજી મહારાજ વહેલી સવારે જીવા ખાચરના દરબારમાં જતા હતા. એક કાળો કામળો ઓઢેલો મહારાજ નીકળ્યા. હજી તો અંજવાળું થયું નથી, રાત્રિનો અંધકાર ચારે બાજુ ફેલાયેલો છે. એમાં મહારાજે અવાજ સાંભળ્યો. હરજી ઠક્કરનું ઘર હતું. મહારાજ અંદર ગયા. હરજી ઠક્કર પૈસા ગણતા હતા. મહારાજ છેક અંદર ગયા, પાછળ જઈને ઊભા રહી ગયા, છતાં એનું ધ્યાન તૂટ્યું નહીં. પૈસા ગણવામાં એવા પરોવાયેલા હતા, એવા પરોવાયેલા હતા. આખી રાત પૂરી થઈ ગઈ. આખી રાત પૈસા ગણે તન્મય થઈને. મહારાજે હરજી ઠક્કરનું ધ્યાન તોડાવતા વાત કરી, હરજીભાઈ, આ નાણાંનો મેળ કરવામાં જેવી લગની લાગી છે ને, એવી જો મૂર્તિમાં લગની લાગી જાય ને તો વાંધો ન આવે, કોઈ પ્રોબ્લેમ ન થાય. પૈસા ગણવામાં માણસ જેવો સ્થિર થાય છે એવો માળા કરવામાં નથી થતો. કારણ શું? પૈસામાં જેટલો પ્રેમ છે એટલો પરમાત્મામાં નથી. જો પરમાત્મામાં પ્રેમ થાય તો ભગવાનમાં પણ સ્થિરતા ઓટોમેટિક આવે જ છે. એટલા માટે વચનામૃત પ્રથમનું 25મું, એમાં મહારાજે વાત કરી, યોગની પ્રક્રિયા એવી છે, યોગીનો માર્ગ એવો છે કે પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ કરે. ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ, ઘણો અઘરો માર્ગ છે. પણ અમારા ભક્તની રીત એવી છે, ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય. ભગવાનની મૂર્તિના દર્શને કરીને, ભગવાનની મૂર્તિનો મહિમા સાંભળવે કરીને, ભગવાનની મૂર્તિના મહિમાના કીર્તનો ગાવા દ્વારા ભગવાનમાં હેત વધતું જાય. હેત વધે એમ ચિત્ત ચોટે, ચિત્ત ચોટે એમ પછી પ્રાણ સ્થિર થાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આત્મા ત્યાં એકાગ્ર થાય, એકત્રિત થાય, સ્થિર થાય. એનું જ નામ મહારાજ કહે સમાધિ. એ ભાવ સમાધિ છે, પેલી યોગ સમાધિ છે. કેવી વાત જો આ સિદ્ધ ભગત પીપલાણાની પાસે આખા કરીને ગામ, મહારાજ ત્યાં ઘણી વાર પધાર્યા છે. આખા પીપલાણાની ઘણી લીલા છે. આખામાં નરસિંહ દવે કરીને હરિભક્ત હતા. એના ઘરે મહારાજ આવ્યા, અચાનક પધાર્યા, એટલા બધા રાજી થઈ ગયા. મહારાજે કહ્યું, નરસિંહ, અમે તારા ઘરે આવ્યા છીએ, કોઈને કહેતો નહીં તો રોકાશું. અરે મહારાજ, નહીં કહું, કોઈ પૂછે તો ખોટું બોલી દેજે. મહારાજ, ખોટું બોલીશ, તમારે ખાતર ખોટું બોલવામાં વાંધો નથી, કોઈને નહીં કહું. મહારાજ અંદર આવી ગયા. ગુપ્ત રૂપે મહારાજને રહેવું છે ત્યાં, એના ઘરે. આસપાસ બીજા સત્સંગી કોઈને જણાવવા પણ ન દીધું. બીજે દિવસે નરસિંહ બજારમાં ખરીદી કરવા ગયા ત્યારે એક મુસલમાન મળ્યો. મુસલમાન મહેમાન હતો. એણે નરસિંહ દવેને પૂછ્યું કે, નરસિંહ ભાઈ, સ્વામિનારાયણ ભગવાન તમારા ઘરે છે? ના ના, મારા ઘરે ના હોય, સાચું બોલજો. અરે નથી. આ મુસલમાન કહે, જો સાંભળો નરસિંહભાઈ, મેં સ્વામિનારાયણને જોયા છે, એ સીધા તમારા ઘરે ગયા છે, સાચું બોલજો. ખોટું બોલશો વરસાદ નહીં પડે, દુકાળ પડશે, ગામ આખું દુઃખી થશે, અસત્ય મોટું પાપ છે. મહારાજની આજ્ઞા હતી. એટલે નરસિંહભાઈ મક્કમ રહ્યા, નહીં નહીં, મેં સ્વામિનારાયણ ભગવાન મારા ઘરે નથી આવ્યા. તે જોયા છે વાત સાચી, નીકળ્યા છે વાત સાચી, અમારા ઘર તરફ આવ્યા છે વાત સાચી, પણ ભગવાન છે એ તો ક્યારે આવે ને ક્યારે નીકળી જાય, કેમ આવે ને કેમ નીકળી જાય ખબર ન પડે, એને કળી ન શકાય. ત્યારે મેમણે વાત કરી, મુસલમાને વાત કરી. એ જ્યારે નીકળ્યા ત્યારે છાતી ખુલ્લી હતી, છાતીમાંથી તેજ દેખાતું હતું. એ છાતીમાં થોડું ડાબી બાજુ 5 આંગળ પોળું અર્ધચંદ્રનું ચિહ્ન હતું. એ જમણી બાજુ ઊંચું હતું. આવું દિવ્ય દર્શન, આવું દિવ્ય વક્ષસ્થળ જ્યાં લક્ષ્મીજીને ચોટી જવાનું મન થાય, આવી ઉપડતી છાતી જ્યાં લક્ષ્મીજી નિત્ય નિવાસ કરે, આ સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈની ન હોય. નરસિંહ, મને એ છાતી, એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ એવી ને એવી યાદ રહી ગઈ છે. નક્કી એ તારા ઘરે જ ગયા છે, મેં જોઈ લીધું છે. નરસિંહભાઈ તો ખરીદી કરી હસતા હસતા નીકળી ગયા. ઘરે આવ્યા, એકાંતના ઓરડામાં મહારાજ બેઠા છે, ત્યાં હસતા હતા. મહારાજે પૂછ્યું, કેમ હસો છો દવે? મહારાજને માંડીને બધી વાત કરી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, સાંભળો હવે, શ્રીજી મહારાજ એમ કહે, નરસિંહ, અમારું પ્રાગટ્ય તો બસ આવી રીતે જીવોનું કલ્યાણ કરવા માટે છે. જેણે જેણે અમારી મૂર્તિને સંભાળી, ધારી અને યાદ રાખી એ સહુનું અમે કલ્યાણ કરશું. અમે જાણીએ છીએ જાતિથી મુસલમાન છે, કર્મ એના સારા નથી, પણ હવે એણે અમારી મૂર્તિને ધારી, નિહાળી, અંતરમાં ઉતારી, માટે એ એક દિવસ અમારા ધામનો અધિકારી બનશે. અમે એને પણ આત્યંતિક કલ્યાણ આપીશું. જોયું કેમ મૂર્તિ અંતરમાં ચોટી ગઈ, અંતરમાં ઉતરી ગઈ. હવે બીજું બહાર કાઢવું નહીં પડે, એની મેતે નીકળી જશે. અગ્નિ લાગે લાકડા ખલાસ થઈ જ જવાના. એમ ભગવાનની મૂર્તિમાં પ્રેમરૂપી અગ્નિ જ્યારે પ્રગટ થાય ત્યારે વાસનાના, વિષયોના, વિકારોના લાકડાઓ એની મેતે સળગીને ખાખ થઈ જવાના. આ મૂર્તિના પ્રેમનો અગ્નિ પ્રગટ નથી થયો, એ જ આપણી મોટી સમસ્યા છે. આ યોગશાસ્ત્રની કથા તો ખાલી નિમિત્ત છે. કહેવાનું શું? ગઈકાલે આપણે વાત ચાલુ હતી એટલે આજે થોડી રિપીટ કરી દઉં. આપણે ભગવાનની મૂર્તિમાં જોડાવા માટે મહેનત કરવાની જરૂર છે. નીલકંઠ વર્ણી રૂપે શ્રીજી મહારાજ વન વિચરણમાં છે. મહારાજ હિમાલયમાં, બદ્રીનાથ ત્યાં પહોંચ્યા છે. ત્યાં શ્રીજી મહારાજને ચાર પુરુષો મળ્યા, દિવ્ય પુરુષો હતા. એક પછી એક આવે છે, કરગરે છે, વિનંતી કરે છે, એમાંથી કોઈ રડે પણ છે. કોણ હતા એ ચાર? ચાર યુગ હતા. સતયુગ રડવા લાગ્યો, પ્રભુ આ કળિયુગનો સમય ચાલુ થયો, હું શું કરું? મહારાજ કે, જા, અમારા સત્સંગમાં તને સ્થાન આપીશ. ત્રેતાયુગ આવ્યો, એ શ્યામ હતો, સતયુગ ધોળો હતો. એક એક યુગના એટલા સરસ સ્વરૂપ, એનું વર્ણન આપણા શાસ્ત્રોમાં છે. સતયુગને, ત્રેતાયુગને, દ્વાપરયુગને, કળિયુગને ભગવાને સત્સંગમાં સ્થાન આપ્યું. કળિયુગનો તો સમય હતો, એને મહારાજે આજ્ઞા કરી, જે ઘરમાં અમારી શિક્ષાપત્રી પડાતી હોય એના સિવાયના તમામ ઘરોમાં તારે પરિવાર સહિત નિવાસ કરવાનો. આવું કળિયુગને કહ્યું. એટલે કળિયુગને છૂટ આપી દીધી, એનો તો સામ્રાજ્ય જ છે. સતયુગને સત્સંગમાં કેવી રીતે સ્થાન આપ્યું? કૃતે યધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈહિ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ્ધરી કીર્તનાથ. ચાર યુગ, એના ચાર મુખ્ય કાર્ય છે. ધ્યાન માટેનો સારામાં સારો સમય સતયુગ છે. કૃતે યધ્યાયતો વિષ્ણુ, સતયુગનું બીજું નામ છે કૃતયુગ. ત્રેતાયામ યજતો મખૈહિ, મખ એટલે યજ્ઞ. યજ્ઞની દિવ્ય પરંપરા એ ત્રેતાયુગનો વિષય છે. જેવી રીતે આપણા આ પૃથ્વી ઉપર સિઝન આવે, અમુક સિઝન ઘઉંની હોય ત્યારે ઘઉં વાવી દે, સારા ઉગે. અમુક સિઝન બાજરાની આવે, મકાઈની આવે, સિઝનમાં એ પાક સારામાં સારો થાય. એવી રીતે ધ્યાનનો પાક સતયુગમાં, યજ્ઞનો પાક ત્રેતાયુગમાં, પરિચર્યા ભગવાનની સેવા પરંપરા પવિત્રતા પ્રમાણેની યથાવત જે થતી એ દ્વાપરનો સમય, કળિયુગમાં કેવળ કીર્તન ભક્તિ. મહારાજે ચારે ચાર યુગને સત્સંગમાં સ્થાન આપ્યું. કેવી રીતે? જુઓ, આપણા દરેક મંદિરોમાં કીર્તન ધૂન, એનો મહિમા છે. કળિયુગમાં કલ્યાણનું શ્રેષ્ઠ સાધન કીર્તન ભક્તિ. આ આવી રહેલી એકાદશી, આ શનિવાર 7 તારીખ છે ને? કઈ તારીખ છે ભગત? આ શનિવાર 7 તારીખ એકાદશી. તે દિવસે આપણે આ વર્ષની છેલ્લી એકાદશી, આ વર્ષનો છેલ્લો શનિવાર, નવું વર્ષ શરૂ થશે. આપણા મંદિરમાં 6 કલાકની અખંડ ધૂન રાખી છે. બપોરના 1 થી સાંજના 7 સુધી બધા ભક્તો જોડાજો. આ ધૂન, આ કીર્તન એ કળિયુગમાં કલ્યાણનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સારામાં સારો માર્ગ છે. સાથે સાથે પરિચર્યા, સેવા આપણા મંદિરોમાં જુઓ, આપણા લોયાધામમાં જુઓ, સોળે થઈને સંતો સેવા કરે. પિયુડા ઘનશ્યામ મહારાજનો જેને થાળ કરવો હોય એ સંત કેટલા પવિત્ર થઈને થાળ કરે છે. સંતોના બાથરૂમની ક્રિયા, સંતોને સ્નાન વિધિની ક્રિયા, સંતોના કિચનની ક્રિયા ક્યારેક તમે આવીને નિહાળો તો ખબર પડે. ભગવાનને રાખવા, ભગવાનને રાજી કરવા એ કંઈ સહેલું કામ નથી. ખાલી પ્રેમ ઘેલા બનીને ભગવાનને પરવશ ન બનાવી શકાય, એમાં પવિત્રતા પણ જોઈએ, એમાં વિધિ વિધાનનું ધ્યાન પણ રાખવું પડે. પરિચર્યા, સેવા એવી સરસ થાય. આ સત્સંગની રીત. યજ્ઞ આપણા સત્સંગમાં મહારાજના સમયથી દભાણમાં યજ્ઞ કર્યો, અમદાવાદમાં યજ્ઞ કર્યો, મહારાજે કેટલા મોટા મોટા યજ્ઞ કર્યા. ત્યારથી આજ દિવસ સુધી આપણે પણ પિયુડા ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા વખતે અમેરિકાની ભૂમિ ઉપર વિધિવત વૈદિક મંત્રોથી યજ્ઞ કર્યો. તમે જાણો છો યજ્ઞની વિધિ આ સત્સંગમાં મહારાજે ચાલુ રાખી. અને ધ્યાન, સતયુગનો વિષય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. મહારાજ આ સત્સંગમાં સ્થાપના કરી. કેવી રીતે? 5 માનસી પૂજા. આપણે અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાની જરૂર નથી, ત્યાં સુધી આપણે પહોંચી પણ ન શકીએ. અમારા જેવા સંતોના શબ્દો સાંભળી તમે મહેનત કરો તો પણ એ વાત સંભવ જ નથી અત્યારના સમયમાં. પણ આપણે જે કરી શકીએ, 5 માનસી પૂજા. સવારે જાગી સ્નાન કરી પૂજામાં બેસીએ, પહેલા આંખ બંધ કરી મહારાજની મૂર્તિને એવી સંભાળીએ, આત્માના દિવ્ય પ્રકાશમાં મહારાજ પોઢ્યા છે. ચરણ ચંપે કરી પ્રાર્થના કરી મહારાજને જગાડી, શૌચ વિધિ કરાવી, સ્નાન કરાવી, સુંદર મનગમતા શણગાર ધારણ કરાવી, મહારાજને નાસ્તો કરાવીએ. બપોર થાય, જમવા બેસીએ. જમતા પહેલા મહારાજને સંભાળી, સવારે જે શણગાર ધારણ કર્યા છે એવાને એવા શણગાર, અલંકાર, આભૂષણ એ મૂર્તિનું નખથી લઈ શિખા સુધી સ્મરણ કરી મહારાજને પ્રેમથી આપણે જે જમતા હોઈએ, સાદું તો સાદું જેવું, પણ ભગવાનની મૂર્તિને સંભાળીને યાદ કરવી. 3-4 વાગે આપણે જ્યુસ લઈએ, ફ્રૂટ લઈએ, પાછું ભગવાનને અર્પણ કરીએ. અમેરિકામાં આ માનસી પૂજા ઘણા ભક્તો ભૂલી જાય છે, કારણ કે આ દેશનું આખું શેડ્યુલ એ રીતનું ગોઠવાયેલું છે. સાંજે પાછા જમવા જઈએ ત્યારે મહારાજને સંભાળીએ, અને સુવા જઈએ ત્યારે મહારાજના ભારે શણગાર અલંકારો ઉતારી, હળવા વસ્ત્ર ધારણ કરાવી અને મહારાજને સરસ મજાની પથારી પાથરી ઉઠાડી દઈએ. દેખાતી બહુ સામાન્ય વિધિ માનસી પૂજાની, એમાં કેટલી તાકાત છે. 1-2 નાની વાત કરી દઉં. આ યોગશાસ્ત્ર છે આખું. કયું શાસ્ત્ર છે દાદા? આ સતયુગનો વિધિ છે. લાગે આપણને, પણ માનસી પૂજામાં કેટલી તાકાત છે, કેટલી તાકાત. ઘોઘલા નામના ગામમાં, દીવ બંદર પાસે આવ્યું નાનું ગામ, લક્ષ્મીચંદ નામના શેઠ વેપાર કરવા માટે નીકળ્યા છે. ગામની બહાર પહોંચે ત્યાં અચાનક વેરાન વગડામાં મોગરાની, ગુલાબની સુગંધ આવી. સમૃદ્ધા શેઠ ઉભા રહી ગયા. મોગરો, ગુલાબ, કઈ બાજુ? ચારે બાજુ નજર કરી પણ ક્યાંય દેખાય નહીં. દૂર જોયું એક ઝાડ, એની નીચે 2 સાધુ બેઠેલા. એને એમ થયું નક્કી ત્યાં સાધુ પાસે લાગે છે. નજીક આવે, સુગંધ વધતી ગઈ. સામે જઈને બેસી ગયા. સંતોએ આંખ ખોલી. જેવી આંખ ખોલી, મોગરાની સુગંધ ટોટલ ગાયબ, સુગંધ જતી રહી, ગુલાબની સુગંધ જતી રહી. પૂછ્યું સંતો, તમારી પાસે મોગરો, ગુલાબ છે? ના, સુગંધ આવતી હતી એટલે હું આવ્યો, તમારી બાજુથી જ સુગંધ આવે છે. સંતોએ કહ્યું, એ તો મેં માનસી પૂજામાં ઠાકોરજીને જગાડી સરસ મજાના મોગરાના ફૂલના હાર, ગુલાબના ફૂલના હાર ધારણ કરાવ્યા, એની સુગંધ તમને આવી હશે. શેઠને સમજાણું નહીં, પણ સત્સંગી થયા. એવા મહાન ભગવાનના ભક્ત થયા આપણા સત્સંગમાં. અરે હમણાંની વાત, વિરસદના જ્ઞાનજીવન સ્વામી માનસી પૂજા કરતા મેથીના ગોટા ભગવાનને ધરાવે અને મધમતી ધમધમતી સુગંધ હરિભક્તોને આવતી. અરે કચ્છના કુંભારિયા ગામના હરજી બાપાની વાત आंख बंद करे आत्मारूप थई, हूँ देह नथी, इंद्रियों थी, अंतःकरण थी पृथक आत्मा छू, मारो दिव्य प्रकाश छे। अने आम ज्यां चिंतन करवा लागे ने त्यां एमना शरीरमांथी तेजना वलय निकलता हरिभक्तोने दर्शन थता। एवा तो केटला दाखला अपना सत्संगना छे। पर्वतभाईनी वात, हळ हांकता हांकता बपोरे खेती काम करता, वावणीनो समय हतो, बेसीने मानसी पूजा करवा जाए तो खेतरनुं काम एटलुं अटके। हळ हांकता हांकता एमणे आंखो बंद करी, केम के बळ तो टेवायेला होय चालवा माटे। आंखो बंद करी, रास थोड़ी ढीली मूकी अने चालू बळदने एक काममां मानसी पूजा करवा जाए। बपोरनो समय, ठाकुरजी बिराजमान छे, रोटलो ने दही महाराजने धराव्यो छे अने पर्वतभाईनी साथे एक बीजो माणस पण खेतरमां काम करे। एणे जोयुं आ भगत आखो दिवस खेती करे, रात्रे मोडे सुधी कथा वार्ता करे, मंदिर में जाए बेसे, दिवसे मेहनत रात्रे मेहनत, एटले ऊँघ पूरी थई नथी। एटला माटे आ खेतीनुं काम करता करता ऊँघता लागे छे। एने दया आवी भगत उपर, लाकड़ीनो ठोंसो एने मार्यो, दूरथी आम लाकड़ी अडाड़ी भगतने। भगत झबकीने जागी गया अने जागतानी साथे आकाशमांथी दही अने रोटलो नीचे ढोळाया। तमे विचारो दादा, दही रोटलो हता खरा? मोगराना फूल अने गुलाबना फूल हता खरा? वचनामृतमां एटला माटे महाराजे लख्यु, एक भक्त सोनाना चांदीना अलंकार प्रत्यक्ष भगवानने धरावे छे भावथी प्रेमथी, अने बीजो भक्त तन्मय थई गदगद कंठे मानसी पूजामां भगवानने सुवर्णना हार धरावे छे। बन्नेनुं सरखुं फळ छे। हवे आपणे शुं करवुं जोईए? माते योगशास्त्रनी आ वात आपणे सांभळीए छीए। आ बधी अघरी वातो छे, एनुं अनुकरण करवा जोईए तो थाय एवुं नथी। 6 चक्र आपणे शोधवा जोईए। कोई आपणा शरीरनुं आखुं पोस्टमोर्टम करी नाखे तो पण एमांथी एकेय चक्र निकळे एवुं नथी। आ तो योगनी दिव्य वातो छे, योगना दिव्य आ बधा प्रसंगो छे, योगीनी रीतो छे। तो आपणे बस हरिमूर्ति अखंड संभारे, अंग जुदा जुदा नहीं धारे। भगवाननी मूर्ति आखे आखी नखथी शिका सुधी संभाळवी, हृदयमां एवी नेवी दिव्य स्थिर करवी, आ योगशास्त्रनुं फळ छे। आपणे 6 चक्र सुधीनी वात सांभळी हती। त्यार पछीनी 7मા चक्रनी वात, ताळवुं जे माथानो भाग छे उपरनो, चोटली राखी एनाथी उपरनो आगळनो भाग, ए स्थानमां ब्रह्मरंध्र कहेवाय छे। त्यां 1000 पाखडीनुं कमळ छे, तेज तेनुं 1 કરોડ સૂર્યના જેવું છે। ત્યાંના શક્તિ મહાલક્ષ્મી છે, એના ઈષ્ટદેવ। તે મહાવિષ્ણુની સાથે એ ધામમાં રહે છે। વિશ્વક્ષેન આદિ પાર્ષદો પણ અનંત વિમાનો યુક્ત ત્યાં રહે છે। ત્યાં ત્રિવેણી નદી વહે છે, त्यां कोई योगी स्नान करे छे। त्यां 2 घड़ी 46 पळ अने 40 विपळ जेटलुं रहीने तेने समाधिमां गयेलो भक्त सहज भावे जुए छे। तेनाथी उपर 8मे स्थाने अनाहत नाद रहे छे। तेमां करोड़ो सूर्य अने चंद्रमाना समान तेजस्वी पंचमुखी शिवजी रहे छे। ते अनंत शक्तिओथी घेराईने बेठा छे। तेने श्रीहरि भक्तों ने देखाड़े छे। तेनाथी उपर 9मुं स्थान छे, तेने रोधना शक्ति कहेवाय छे। 6 चक्र सुधीनी वात घणा शास्त्रों में प्रसिद्ध छे। 6 चक्र थी आगळना आ बधा चक्रनुं जे वर्णन कर्युं छे, जे सिद्ध योगी होय, महायोगी होय, परम योगी होय, एनो ज मात्र विषय छे। जे आपणे गई काले वात करी हती, सद्गुरु गोपाळानंद स्वामी। आ दिव्य स्थानों पर श्रीजी महाराजे हरिभक्तों ने समाधि में देखाड्या। करोड़ों सूर्य ने चंद्रमा समान तेजस्वी ए रोधना शक्ति ने अनंत देवो वीटळाईने रह्या छे। तेमां रोधिका, दीपिका, रोचिका, मोचिका अने उर्ध्विका आ 5 कला रही छे। आ एक एक ऐश्वर्य छे बधा। तेनाथी पण पर 10मुं स्थान कमळ छे। તે 40 કરોડ ગાઉ જેટલું વિશાળ છે. તેની પાંખડીઓ 1000 કહેવાય છે. તેમાં પ્રત્યેક પાંખડીનું તેજ 10-10 કરોડ સૂર્ય અને ચંદ્રમાના સમૂહના તેજ જેવું છે. અને ત્યાં કોઈ જાય તો ગાંડો થાય કે ના થાય? એક સૂર્યનું તેજ આપણાથી પૃથ્વી ઉપર સહન થતું નથી. અને વધારે તેજનો પુંજ મધ્ય રહે છે. 11મું સ્થાન બ્રહ્મ શિવનું છે. આપણું યોગશાસ્ત્ર કેટલું સાયન્ટિફિક છે. હમણાં કદાચ તમે સાંભળ્યું હશે, નાસાએ સૂર્યનો વોઇસ રેકોર્ડ કર્યો છે. સાઉન્ડ ઓફ સન, સૂર્યના પ્રકાશમાંથી, સૂર્યના ગ્રહમાંથી એક અવાજ નીકળે છે. જે અવાજ નાસાએ રેકોર્ડ કર્યો, એ અવાજની ફ્રિકવન્સી લોકો સમજી શકે, સાંભળી શકે, એના માટે કન્વર્ટ કરી અને એવું કહેવાય છે. આ તો નાસાનું સ્ટેટમેન્ટ છે કે સૂર્યના મંડળમાંથી સતત ઓમ એવો ધ્વનિ અખંડ નીકળે છે. દરેક શબ્દનો એક પ્રભાવ હોય છે, એક એની ઓરા હોય છે. સાયન્ટિફિક રીતે એ શબ્દના પ્રભાવને માપવા માટે આખી દુનિયાના જેટલા શબ્દો છે એ બધા શબ્દો કરતા ઓમમાં કેટલો પાવર છે એ સાયન્ટિફિક સ્ટેટમેન્ટ તમે ઓનલાઈન વાંચી શકશો. હું કહેવા એ માગું છું, આ શાસ્ત્ર ભલે આપણને સમજાય નહીં, મને પણ નથી સમજાયું, પણ તેમ છતાં બધું સાચું છે, સત્ય છે. અને આ જગત આપણને બધું દેખાય છે, સમજાયું છે, પણ દેખાય છે, આપણે માનીએ છીએ, છતાં બધું કેવું છે? એક દિવસ નાશ થવાનું છે. આજે છે એવું કાલે રહેવાનું નથી. 11મું સ્થાન બ્રહ્મ શિવનું છે. તેને 5 મુખ અને 10 હાથ કહેવાય છે. તેને 1 અર્બુદ રુદ્ર વીંટળાઈને રહ્યા છે. અનેક શક્તિઓ પણ વીંટળાઈને રહી છે. તેનાથી પર બ્રહ્મ બિલ્બ નામે સ્થાન છે. તેમાં પ્રણવ આવે છે ને જાય છે. શ્રી હરિ હરિભક્ત પાસે તેની ધારણા કરાવીને પછી હેતથી તેને દેખાડે છે. તેનાથી પર સુમના નામે શક્તિ છે. તેનાથી પણ પર ઉન્મના નામે શક્તિ છે. શ્રી હરિ હરિભક્તોને તે શક્તિઓ દેખાડે છે. તેનાથી ઉપર મહાશૂન્ય છે. તે સૌથી કઠિન કહેવાય છે. શ્રી હરિની મૂર્તિ સિવાયનો યોગી હોય કે ભોગી હોય એ બધા જ તેમાં ગળી જાય છે. તેનાથી ઉપર કોઈની ગતિ થઈ શકતી નથી. અહીંયા સુધી શૂન્યની માયા એટલે કે મૂળ પ્રકૃતિ કહેવાય છે. તેનાથી પરે કોઈ માયા નથી એમ વેદો અને શાસ્ત્રોને મુનિઓ કહે છે. મૂળ પ્રકૃતિ મહાત્મ રૂપ છે. તેનાથી પર અનુપમ પુરુષનું સ્થાન છે. તે એક શુદ્ધ ચિદ્રૂપ સિંધુ નામે કહેવાય છે. તેના મધ્યમાં એક સુખરૂપ મણિમય બેટ છે. 4 તરફ નવરંગ રત્નોથી જડિત છે. તેમાં કલ્પવૃક્ષોનું વન શોભે છે. તે વનમાં એક મોટો મંડપ છે. તે કરોડો સૂર્યના જેવો તેજસ્વી છે, સુખકારી છે. તેની દિવાલો રત્નોથી બનેલી છે. તેમાં રહેલા ઘણા થાંભલાઓ મણિઓના બનાવેલા છે. તેમાં એક સાથે અનંત ઘંટનો ધ્વનિ સંભળાય છે. અનેક વાજિંત્ર વાગે છે. મંડપની ચારે બાજુ ઘણા સારા અનેક પ્રકારના ફૂલઝાડ ઝૂકી રહ્યા છે. અનેક પ્રકારના પક્ષીઓ હંસ, મોર, કોયલ, પોપટ, મેના, કબૂતર વગેરે હરિગુણ ગાતા હોય તેવા જોવા મળે છે. તે મંડપને 4 દરવાજા છે. ઘણા યોજનમાં તેનો વિશાળ વિસ્તાર છે. તેના ચોકમાં પર્વત જેવો રત્નનો ઢગલો છે. તેના ઉપર મણિયોનો પરથાર છે. તેના ઉપર રત્નનો પલંગ છે. તેના ઉપર અત્યંત શ્વેત ઓછાડિયા છે. અને તેના ઉપર તે શ્વેત પુરુષ સૂતા છે. આવી રીતે દિવ્ય દર્શન ભગવાન શ્રીહરિએ કરાવ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 3ય પૂરમાં આધાર આદિ 6 ચક્રનું નિરૂપણ નામે 24મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.